वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में? ओके, तो तमारो अभ्यास बराबर चाली रह्यो छे ने? आगर जे आपने बे लेक्चर में लीधुं ए तमे समझी लीधुं, मोड़े पण करता रहेजो साथे मित्रों। ओके, चालो तो आजनो टॉपिक छे मारो अधिशोषण समताप वक्र। मित्रों एटले अधिशोषण ने तापमान साथे समताप एटले नियत तापमान शुं संबंध छे ते आपने एक वक्र ना अभ्यास द्वारा भणीए। तो शब्दों में अहीं अर्थ छे समताप वक्र एटले अचल तापमान, समताप एटले अचल तापमान। अचल तापमान अधिशोषक वडे अधिशोषित थता वायुनो जत्थो कयो कोनो संबंध आपणे जोवानो छे? अधिशोषित वायुनो जत्थो मां थतो फेरफार विचरण અને દબાણના ફેરફાર સાથે, એટલે કે દબાણ બદલાય તો અધિશોષણના જથ્થામાં શું ફેર પડે? જુદા જુદા દબાણે અધિશોષણ અધિશોષિત થતા વાયુનો જથ્થો કેવો હોય, કેટલો હોય, એનો સંબંધ અચળ તાપમાને આપણે એક વક્ર દ્વારા દર્શાવીશું। એ વક્રને કહીશું અધિશોષણ સમતાપ વક્ર। ઓકે મિત્રો, આવા વક્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર સાયન્ટિસ્ટ હતા ફ્રુલિચ। એટલે અત્યારે આપણે જે થિયરી ભણીશું એને આપણે કહીશું ફ્રુલિચ અધિશોષણ સમતાપ વક્ર। ફ્રુલિચ એ ફરી પાછું મિત્રો નિયત તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતો વાયુ, એટલે કે એક ગ્રામ અધિશોષક લેવામાં આવે અને તે કેટલા વાયુનો અધિશોષણ કરે તેનો દબાણ સાથેનો સંબંધ, પ્રમાણ સૂચક સંબંધ આ પ્રમાણે દર્શાવ્યો। ફરીથી મિત્રો, ફ્રુલિચ પ્રયોગમાં કઈ કઈ બે રાશિની વાત કરી? ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતો વાયુ, આ રાશિ નંબર એક, અને રાશિ નંબર બે દબાણ વચ્ચેનો પ્રમાણ સૂચક સંબંધ નિયત તાપમાને દર્શાવ્યો। આ સંબંધ મિત્રો આ મુજબ છે, એક્સ બાય એમ બરાબર કે ઇન્ટુ પી રેસ ટુ વન બાય એન। આ જે સંબંધ છે એની આપણે કોઈ સાબિતી નથી આપવાની મિત્રો, સ્વીકારવાનો છે, જ્યાં એન ગ્રેટર ધેન વન છે। અહીં એક્સ બાય એમ શું છે સૌ પ્રથમ આપણે એ સમજીએ। તો પહેલા ધારો કે મિત્ર આપણે 10 ગ્રામ ચારકોલ પર 5 ગ્રામ એચ ટુ વાયુ અધિશોષણ પામે છે એમ લઈએ, તો એક્સ બાય એમનું મૂલ્ય કેટલું દર્શાવી શકાય? તો એક્સ શું છે? અધિશોષકના એમ દળ પર અધિશોષિત વાયુનું દળ, તો અધિશોષિત વાયુનું દળ છે 5 ગ્રામ અને અધિશોષકનું દળ છે 10 ગ્રામ, ચારકોલ અધિશોષક છે, તો 5/10 બરાબર 0.5 આવું મળે મિત્રો। ઓકે, હવે કે અને એન અચળાંક છે મિત્રો, અને એ પણ નિયત તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, એટલે કે જુદા જુદા અધિશોષક માટે અને જુદા જુદા અધિશોષિત માટે એનનું મૂલ્ય અને કેનું મૂલ્ય આપણને જુદું જુદું મળે છે। ઓકે, હવે મિત્રો એક્સ બાય એમ વિરુદ્ધ પીનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને એક વક્ર મળે છે, એ વક્ર આપણે અહીંયા દર્શાવેલો છે। ચાલો હવે આ જે વક્ર છે એની બે બાબતોનો આપણે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ નિયત દબાણ, નિયત દબાણે ટી વધે ભૌતિક અધિશોષણ ઘટે, તો મિત્રો અહીંયા આપણે જો આ વક્ર નંબર 1, 2 અને 3 આમાં શું ફેર છે? તો તાપમાન જો અહીંયા 273 છે, અહીંયા 244 છે, અહીંયા 195 છે, ઉપર તરફ આપણે જેમ જઈએ છે બરાબર, અથવા ઉપરથી નીચે આવીએ તો આપણને ખબર પડે અહીંયા 3 થી 1 તરફ આવતા, 3 થી 1 તરફ આવીએ તાપમાન શું થાય છે? તાપમાન વધે છે। તો 195 કેલ્વિન તાપમાન અધિશોષણની માત્રા અહીંયા ઘણી બધી વધારે છે, 244 અધિશોષણની માત્રા ઓછી થઈ ગઈ, 273 હજુ પણ અધિશોષણ ઓછું થઈ ગયું મિત્રો। એટલે જેમ તાપમાન વધે તો ભૌતિક અધિશોષણ મિત્રો, અહીંયા ખાસ શબ્દ ધ્યાન રાખજો, ભૌતિક અધિશોષણ ઘટે છે। હવે મિત્રો બીજી બાબત સમજો, ઊંચા દબાણ સંતૃપ્તતા દર્શાવે છે। હવે જો દરેક આલેખમાં આ હવે અહીંયાથી આગળ વધીએ આપણે તો આ દબાણ ઊંચું થઈ ગયું। ઓકે, તો ઊંચા દબાણ આલેખમાં શું આવી જાય છે? આલેખ કેવો થઈ જાય છે? અચળ થઈ જાય છે। અચળ થઈ જાય છે એટલે એનો અર્થ શું થાય? કે હવે દબાણ ગમે એટલું વધારવા છતાં અધિશોષણ પર કોઈ ફેર પડતો નથી, એટલે કે અધિશોષિત વાયુના જથ્થા પર કોઈ ફેર પડતો નથી, આને કહેવાય ઊંચા દબાણે સંતૃપ્ત થઈ જવું। એટલે દબાણ ગમે એટલું વધારવા છતાં અધિશોષણની માત્રા પર કોઈ અસર થતી નથી મિત્રો। હવે
आज आपनी पास समीकरण है एनो आलेख वक्र मो तो आपने अग्यारमा धोरण में घणु सीखी गया है कि वक्र आलेख ने सुरेख में फेरव हो तो शू करवानु यस एने आपने वाई इज इक्वल टू एम एक्स प्लस सी स्वरूप में लई आवानु तो आने वाई इज इक्वल टू एम एक्स प्लस सी में लाव हो तो शू करवानु मित्रों यस लॉग लई ली आपने चल लॉग लई शू थशे आ बाजू लो तो लॉग एक्स बाय एम ओके पछी अहींया शू छे गुणाकार छे गुणाकार होय तो लॉग नो शू थाय सरवाळो थाय एटले लॉग के प्लस घातनी घात आ घात नी आ घातनी घात छे तो एक आवी जाय लॉग में आगळ आवी जाय तो वन अपॉन एन लॉग पी तो हवे आपणे आ समीकरण मळी गयुं वाई इज इक्वल टू सी प्लस एम एक्स प्रकारनुं समीकरण मळी गयुं मित्रो चलो तो आलेख दोरीशुं तो एक्स अक्ष पर शुं लईशुं एक्स अक्ष पर लई आपने लॉग पी तो एक्स अक्ष पर जो आपने लॉग पी लीधु वाई एक्स पर आपने शू लई लॉग एक्स बाय एम तो आपने लॉग एक्स बाय एम लीधु हवे आनो आलेख धन धार वाली सुरेखा मळशे के ऋण धार मळशे एटले के आलेख ऊपर तरफ जशे के नीचे तरफ जशे तो अहींया निशानी केवी छे प्लस छे अने आ ढाळ छे ढाळनुं मूल्य केटलुं छे ढाळ ढाळ एटले आ एम एमनु मूल्य छे वन अपॉन एन अने धन छे एटले धन धार वाली सुरेखा मळे एटले आ जे आलेख छे ते आ प्रमाणे ऊपर तरफ जतो मळशे ओके मित्रो आ आलेख अहींया जीरो ने केम टच नहीं थाय आवी रीते जे आलेख छे ते आ जीरो माथी केम आगळ नहीं वधे कारण के अहींया आंतरछेद छे आ आंतरछेद केवो कहेवाय जीरो अहींया आंतरछेद छे आंतरछेद नुं मूल्य आपणने केटलुं मळे केटलुं मळे अहींयाथी जो सी ना मूल्य जेटलुं आंतरछेद मळे तो आंतरछेद आपणने मळे लॉग के अहींया पण आंतरछेद नुं मूल्य मळशे आपणने लॉग के जेटलुं अने अहींया जे ढाळ शोधीशुं मित्रो बराबर ढाळ बे रीते शोधी शकाय एक थीटा नी मदद थी शोधी शकाय फिजिक्स में तमे भणी गया छो तो ए रीते पण ढाळ मळे ढाळनुं मूल्य मळशे आपणने वन बाय एन अथवा आपने सारी रीते प्रेक्टिकल भाषा बात करें तो वाई टू माइनस वाई वन छेद में एक्स टू माइनस एक्स वन करवाथी पण आपने धार मळी सके ओके मित्रों यथार्थता की चकासणी एटले कोई वायुनु अधिशोषण फ्रुनलिच समतापी वक्र छे एनु पालन करे छे के नहीं ए चकासवुं छे तो शुं करवानुं प्रयोग करीने आपने वायुनु अधिशोषणनो प्रयोग करीने वाय एक्स पर लॉग एक्स बाय एम जे मामा जोयुं तेम અને log x અક્ષ પર log p નો આલેખ દોરવાનો એટલે પ્રાયોગિક માહિતી એકઠી કરવાની ડેટા મેળવવાના સેના ડેટા મેળવવાના log x / m ના અને log p ના ડેટા મેળવવાના અને પછી log x / m વિરુદ્ધ log p નો આલેખ દોરવાનો જો એ આલેખ અહીંયા જે પ્રમાણે આપણે સમજાવ્યું કે સીધી રેખા આ પ્રમાણેની સીધી રેખા મળતો હોય તો એમ કહેવાય કે એ ફ્રુનલિચ અધિશોષણ સમતાપી વક્રનું પાલન કરે છે ઓકે ढाळ केटलो मळशे मित्रो ए तो आपणे अहींथी जोई लीधुं वन अपॉन एन जेटलो मळशे आंतरछेद केटलो मळशे लॉग के जेटलो मळशे ओके हवे आ जे वक्र छे फ्रुनली छे आ बधो जे अधिशोषण समतापी वक्र आपी मित्रो एनी मर्यादा पण कही शकाय मर्यादा एवुं पण कही शकाय शुं मर्यादाओ छे तो के आश्रा पड़ती वर्तणूक समजावे छे आश्रा पड़ती एटले आश्रे आश्रे એટલે એ એકદમ 100% સચોટ માહિતી આપી શકતું નથી અધિશોષણ વિશેની પણ આપણને થોડીક થોડીક સમજાય છે કે અધિશોષણ થાય ત્યારે આ પ્રમાણે બનતું હોવું જોઈએ એટલે એને કહેવાય છે આશરા પડતી વર્તણૂક સમજાવે છે મિત્રો અહીંયા જે 1 / n છે 1 / n જે આપણે કીધું n greater than 1 તો એનું મૂલ્ય પણ બહુ મહત્વનું છે 1 / n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે જ હોય છે आ एक शरत है जीरो थी एक नी वच्चे खास करीने संभवित महत्तम संभवित मूल्य क्यूँ मळे छे आपणने तो के 0.1 थी 0.5 नी वच्चे मळे छे हवे मित्रों थोड़ी मेक्स एप्लाय करिए धारो के 1/n इज इक्वल टू 0 होय 1/n 0 होय तो x बाय एम अहींया जो n 0 थई जाय अहींया आपणे लईए x बाय एम बराबर k p रेस टू 1/n नु मूल्य 0 એટલે આ પદ નીકળી ગયું તો x / m બરાબર શું થઈ ગયું k થઈ જાય તો x / m કેવો થઈ ગયો
अचर थी गय तो आवा संजोग में अधिशोषण दबाण थी स्वतंत्र थी जाए। अधिशोषण दबाण थी स्वतंत्र एट जी आपने बात करे तो अहियाँ वन अपॉन एन मूल्य केव हे मित्रों आलेख की आ स्थिति में वन अपॉन एन मूल्य केव जैसे जीरो थी जैसे एट्ले दबाण पर आधार राखत नहीं। पन वन अपॉन एन इज इक्वल टू वन हो वन अपॉन एन इज इक्वल टू वन चलो अँ वन मूकी दिए एक्स बाय एम इज इक्वल टू के इंटू पी वन मूकी दिए तो बराबर तो अधिशोषण दबाण ने समप्रमाण थी जाए। तो मित्रों एमसीक्यू में अपन पूछे थे तमे अहीं सुधीनो भाग जो आ भाग जो अहीं आपने आ लाइन केवी मळे छे केवी मळे छे जो सुरेखा मळे सीधी रेखा लगभग मळे छे एटले के शुरुआतना थोड़ा समय माटे आले कई स्थिति में होय छे एनिंग वेल्यू केवी होय छे वन अपॉन एन बराबर जीरो पछी ए वन अपॉन एन आ जे भाग छे ने आपने एम कही सके वन अपॉन एन बराबर वन सॉरी वन अपॉन एन बराबर वन शुरुआत में पछी धीमे 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 किंमत वन थी कई तरफ जाए छे जीरो थे जीरो तरफ और अंते किंमत केवी थी जाए छे शून्य थी जाए छे मित्रों बराबर। तो आ रीते आपने वन अपॉन एन की किंमत जोई सके तो वन अपॉन एन की किंमत प्रयोग दरमियान अहीं आपने कही छे कि अचळांक छे अचळांक छे पण ई किंमत अचळ रहती नथी बराबर ए बदलाती जाए छे मित्रों। तो ए पण मर्यादा छे ऊंचा दबाने तो ऊंचू दबाने आलेख आपने आगर पण वात करी संतृप्तता दर्शाए एटले खूब ऊंचा दबाने अधिशोषण थतुं नथी एटले बहु ऊंचा दबाने आपणने कोई अगत्यनी माहिती प्राप्त थती नथी एटले एम कहेवाय के पुंडलीज अधिशोषण क्षमता की ऊंचा दबाने निष्फळ निवड़े छे। ओके फ्रेंड्स मित्रों हमने आपने घन अधिशोषक पर वायुनु अधिशोषण केवी रीते थाय छे तेना माटे पुंडलीज अधिशोषण क्षमतापी वक्र ने समझ्या। हवे आपने द्रावण कलामांथी अधिशोषण केवी रीते थाय छे एटले के जो कोई द्रावण होय एनी अंदर आपने कोई पदार्थ उमेरीए तो ए अंदर रहेला पदार्थनु द्राव्य पदार्थनु केवी रीते अधिशोषण करे तेने समझिए। तो घन पदार्थों द्रावणों में द्राव्यनु अधिशोषण करी सके छे कोनु अधिशोषण नी वात छे मित्रों द्राव्यनु द्रावक नहीं एटले कोई द्रावण नी अंदर कोई घन पदार्थ उमेरवामां आवे अने हलावामां आवे तो ए घन पदार्थ जे अंदर रहेलो द्राव्य पदार्थ छे एने पोतानी सपाटी पर अधिशोषित करी सके। चलो केटलाक उदाहरण लईए जेम के एसिटिक एसिडनुं द्रावण लईए अने एमां चारकोल नाखीने उमेरीए अने हलावीए थोड़ीक वार थोड़ाक समय पछी एसिड नी सांद्रता आपने जोई तो एसिड नी सांद्रता में आपने शू देखाय छे घटाड़ो देखाय छे तो सांद्रता शा माटे घटती हशे शा माटे घटे मित्रों सीम्पल बाबत छे जे एसिटिक एसिड द्राव्य थयेलो छे ते चारकोलना कणों पर अधिशोषण पामे छे एटले द्रावण में एसिटिक एसिड नुं प्रमाण ओछू थई जाय छे एटले एनी सांद्रता में घटाड़ो थाय। मित्रों आ प्रश्न अगत्यनो छे सांद्रता घटे एसिड नी सांद्रता घटे એટલે એક્ઝામમાં એ તમે બીજી કઈ રીતે પૂછી શકે પીએચમાં શું ફેરફાર થાય એસિડિક એસિડના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા પીએચમાં શું ફેરફાર થાય તો પીએચનો જવાબ શું આવશે પીએચ વધે કારણ કે એસિડની સાંદ્રતા ઘટે। ઓકે મિત્રો એવા બીજા એક બે ઉદાહરણ લઈએ તો લિટમસનું દ્રાવણ આપણે જે મિત્રો લિટમસ પત્ર જોઈએ છે ને એ ખરેખર લિટમસ નામનો પદાર્થ છે એનું દ્રાવણ છે બરાબર એ દ્રાવણમાં બોળીને એ લિટમસ પત્ર બનાવવામાં આવેલા હોય છે। પણ જો આ લિટમસનું દ્રાવણ લઈએ અને એમાં ચારકોલ નાખીને બરાબર હલાવીએ તો એ દ્રાવણ રંગવિહીન બને છે એવી જ રીતે MgOH2 નું દ્રાવણ છે મિત્રો MgOH2 નું દ્રાવણ એમાં મેગ્નેશન નામનો પ્રક્રિયક કયો પ્રક્રિયક નવું નામ છે મિત્રો મેગ્નેશન પ્રક્રિયક નાખીને અવક્ષેપણ કરવામાં આવે અહીંયા રંગવિહીન વાળી રંગની વાત નથી મિત્રો MgOH2 નું દ્રાવણ છે એની અંદર મેગ્નેશન પ્રક્રિયક પોતે વાદળી રંગનો છે કેવા રંગનો છે વાદળી રંગનો છે એ નાખીને હલાવવામાં આવે તો અવક્ષેપણ થશે અવક્ષેપણ કોનું અવક્ષેપણ થશે MgOH2 પણ MgOH2 ના અવક્ષેપ જે છે મિત્રો સફેદ છે કેવા છે સફેદ પણ તે છતાં આપણને કયો રંગ જોવા મળે છે એનો વાદળી રંગ જોવા મળે છે અહીંયા મિત્રો ધ્યાન રાખજો શું કહેવા માંગે છે MgOH2 નું દ્રાવણ છે વાદળી રંગનો મેગ્નેશિયમ પ્રક્રિયક છે એને નાખીને હલાવવાથી કોનું અવક્ષેપણ થાય છે યસ MgOH2 નું અવક્ષેપણ થાય હવે MgOH2 સફેદ રંગનો પદાર્થ છે પણ અહીંયા જે અવક્ષેપણ જે અવક્ષેપ આપણને મળે છે કયા રંગના મળે છે વાદળી રંગના
તો કેમ વાદળી રંગના અવક્ષેપ મળ્યા આપણને? શા માટે? તો MgO2ના જે સફેદ અવક્ષેપ છે એની પર આ પ્રક્રિયકનો થોડો ભાગ અધિશોષણ પામી જાય એટલે એનો આપણને વાદળી રંગ દેખાય છે. મિત્રો, આ મેગ્નેશિયમ પ્રક્રિયક વિશે થોડીક વધારાની વાતો આપણે જાણી લઈએ. NCERT બુકમાં માત્ર નામ આપ્યું છે, પણ આપણે GNEET ની રેફરન્સ બુક ઓફ રેફરન્સ બુકમાંથી એક્ઝામ માટે જોઈએ તો મેગ્નેશિયમ પ્રક્રિયકનું સૂત્ર છે C12H9N3O4, C12H9N3O4, અને એનું નામ છે 4-4-નાઇટ્રોફિનાઇલએઝો રિસોર્સિનોલ. મિત્રો, એનું નામ આ રીતે છે 4-4-નાઇટ્રોફિનાઇલએઝો રિસોર્સિનોલ. બરાબર, આ GNEET માટે આપણે વધારાની માહિતી તરીકે એને યાદ રાખીશું. હવે મિત્રો, આ આપણે ઉદાહરણ જોયા. હવે દ્રાવણ કલામાં થતા અધિશોષણના અવલોકનો, એટલે કે દ્રાવણ કલામાંથી જ્યારે આપણે અધિશોષણ કરી તો શું અવલોકનો આપણને પ્રાપ્ત થાય છે? તો સૌથી પહેલું, પરિશુદ્ધ ક્રિયાવિધિ જનાતી નથી. એટલે એનો અર્થ મિત્રો, કોઈ ચોક્કસ ક્રિયાવિધિ આપણને પ્રાપ્ત થતી નથી. અહીંયા પણ વાયુની જેમ પ્રક્રિયા શા માટે થાય છે, કેવી રીતે થાય છે, કેમ આટલું જ અધિશોષણ થાય છે એ સ્પષ્ટપણે સમજાતું નથી. અહીંયા પણ આપણે ફ્રુનલીશ સમીકરણ લાગુ પાડી શકીએ. ફ્રુનલીશ સમીકરણ લાગુ પાડીએ તો દ્રાવણમાંથી થતા અધિશોષણની તે પણ કેવી વર્તણૂક સમજાવે છે? આશ્રય વર્તણૂક જ સમજાવે છે મિત્રો. બરાબર, ચોક્કસ માહિતી આપતું નથી. હવે ખાલી ફેર શું કરવાનો છે? આપણે આગળ ફ્રુનલીશ સમીકરણ લીધું ત્યારે આપણે એની અંદર શું લેતા હતા? X બાય એમ બરાબર K × P^1/N, આવું સમીકરણ હતું. તો આ જે પી છે, આ પી છે એ પીને બદલે હવે આપણે શું લેવાનો છે? સી લેવાનો છે, સાંદ્રતા. એટલે હવે દબાણને બદલે હવે દ્રાવણ હશે ત્યારે દ્રાવણમાં શું લઈશું? સાંદ્રતા. એટલે વાયુ માટે દબાણ ધ્યાનમાં લેવું, પણ દ્રાવણ માટે સાંદ્રતા ધ્યાનમાં લેવી. સમીકરણ એનું એ જ રહી છે મિત્રો, X બાય એમ બરાબર K × C^1/N, જ્યાં સી સંતુલન સાંદ્રતા છે. સંતુલન એટલે અહીંયા શું? તો જ્યારે અધિશોષણ પૂર્ણ થાય, સંપૂર્ણ થાય, એટલે આપણે નાખીને હલાવી દીધું ને તરત રીડિંગ લઈ લઈએ પ્રયોગમાં, એવું નહીં, થોડીક વાર રહેવા દેવું. એટલે જેટલું મેક્સિમમ અધિશોષણ થઈ જવાનું હોય એટલું થઈ જવા દેવું પડે મિત્રો. ચાલો, આનો આલેખ દોરવો હોય તો, સુરેખ આલેખ મેળવવો હોય તો અગેન Y = MX + C સ્વરૂપ લાવો, લોગ અહીંયા નાખો. બરાબર, તો અહીંયા લોગ લઈએ તો અહીંયા શું થશે? લોગનો ગુણાકાર છે તો સરવાળો થઈ જશે. આ ઘાટની ઘાટ આગળ આવી જાય તો આપણું સમીકરણ બને log x/m = log K + 1/log C. હવે તો બહુ ઇઝી છે, કયો આલેખ દોરીશું? log x/m વિરુદ્ધ લોગ સી નો આલેખ દોરવાનો હોય મિત્રો. બરાબર, આલેખ આપણને કેવો મળવો જોઈએ? સીધી રેખા Y = MX + C નું પાલન કરે છે. સીધી રેખા પણ કઈ, ઉપર તરફ જતી કે નીચે આવતી? ઉપર કે નીચે. તો એના માટે આપણે શું જોવી પડે? આ જે 1/N છે, ઢાળ કેવો છે? ઢાળ કેવો છે મિત્રો? ધન ઢાળ છે. કેવો ઢાળ છે? ધન ઢાળ છે. ધન ઢાળ હોય તો લાઈન ઉપર તરફ જાય. હવે ઉપર તરફ જાય તો પાછું બે વસ્તુ, કે ઉદગમ બિંદુમાંથી જાય કે એની ઉપરથી જાય. તો કે અહીંયા આપણને આંતરછેદ મળે છે. હા, આંતરછેદ મળે છે તો ઉદગમ બિંદુમાંથી પસાર નહીં થાય, આ લાઈન ઉપરથી જશે. એના ઢાળનું મૂલ્ય આગળ જેમ સમજાયેલું તેમ 1/N, આંતરછેદ મળશે log K. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આ સમીકરણને પ્રાયોગિક રીતે ચકાસવું હોય તો કેવી રીતે ચકાસી શકાય? ટૂંકમાં પ્રયોગ કેવી રીતે કરી શકાય? તો પ્રાયોગિક રીતે આપણે સમજીએ, જુદા જુદા ફ્લાસ્કમાં સરખા જથ્થામાં અધિશોષક લઈએ. અહીંયા મેં આકૃતિ દોરી છે જેથી તમને થોડુંક સમજાય. તો મારી પાસે બે ફ્લાસ્ક છે, એની અંદર સરખા જથ્થામાં અધિશોષક છે. ધારો કે આની અંદર 10 ગ્રામ ચારકોલ છે, આની અંદર પણ 10 ગ્રામ ચારકોલ છે. ઓકે, હવે હું બીજું શું લઈશ? સરખા કદના જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો. મિત્રો જરાક NCERT બુકમાં ધ્યાન રાખવાનું છે. NCERT બુકમાં સરખા કદના દ્રાવણો એવું લખેલું છે. NCERT બુકમાં સરખા કદના દ્રાવણો લખેલું છે, અને ઉપલી લીટીમાં જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો એવું લખેલું છે. તો મેં બે લાઈનને ભેગી કરી દીધી છે. એટલે જો સમય બચાવવો હોય તો તમે આવું કરી શકો, સરખા કદના, પછી અંદર આ શબ્દ ઉમેરી દેવું, જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો ઉમેરવામાં આવે છે. એટલે આપણી પાસે બે દ્રાવણ છે, એના કદ બંને સરખા છે, પણ સાંદ્રતા બંનેની કેવી છે મિત્રો? જુદી જુદી છે. એકની M1 છે, એકની M2 છે.
एक में एम वन वालू उमरी एक में एम टू वालू द्रावण उमरी बराबर जुदा जुदा फ्लास्क में अधिशोषण थवा दी थोड़ा समय बने कलाक मैं रहवा दीए बराबर पर अँ आपने शू करवा अंतिम सांद्रता ने प्रारंभिक सांद्रता अँ आपने प्रारंभिक सांद्रता द्रावण की खबर थी थोड़ा समय मैंने रहवा दे अधिशोषण थवा दे धारो कि आपने मानी ले कि एक कलाक सुधी आप द्रावण अंदर उमरी हलावी मूकी रखी एक कलाक बाद आपने ने गाड़ी लईए द्रावण ने फरी अंतिम सांद्रता नक्की करी बराबर तो अपनी पास प्रारंभिक सांद्रता है अंतिम सांद्रता है तो एना पर तफावत आपने लई लीए अंतिम सांद्रता माइनस प्रारंभिक सांद्रता तो ये आपने शू दर्शाशे एक्स अधिशोषित थे पदार्थनी सांद्रता अधिशोषित थे पदार्थनी सांद्रता एक्स बराबर अंतिम सांद्रता माइनस प्रारंभिक सांद्रता मित्रों दाखलो पण आवी सके दाखला तरीके अहीं शुरुआत प्रमाण आपने आपी दे वन मोलर से वन मोलर अने थोड़ा समय बाद पॉइंट चार मोलर सांद्रता जोवा मळे छे अधिशोषण बाद पॉइंट चार मोलर सांद्रता जोवा मळे छे अने दस ग्राम चारकोल नो उपयोग करवामां आवेलो छे दस ग्राम चारकोल शुरुआत में सांद्रता एक मोलर अंते सांद्रता पॉइंट चार मोलर तो अधिशोषण जत्थो गणो अधिशोषण की मात्रा गणो तो बहुत सीम्पल है बराबर हवे मित्रों अहीं थोड़ुं ऊंधू करवू पड़शे कारण के अंतिम सांद्रता ओछी हशे एटले आपने एम कही सके के आपने आवी रीते लखी चोपड़ी में समीकरण नहीं आपने बनावी जाते तो माइनस तो जवाब आववानो नथी एटले आपने नाम करीशुं प्रारंभिक सांद्रता माइनस अंतिम सांद्रता जवाब मित्रों प्लस ज आववानो छे अहींया सांद्रता घटे छे एटले आ रीते लईशुं तो वन माइनस जीरो पॉइंट फोर एक हती अंते पॉइंट चार रही तो केटली थई पॉइंट छ मोलर नुं अधिशोषण थयुं अने पॉइंट छ मोलर पण केटला ग्राम वळे दस ग्राम वळे आपने प्रति ग्राम दर्शाववुं छे तो 0.06 मोलर प्रति ग्राम 0.06 मोलर प्रति ग्राम एटले के एक ग्राम चारकोल वड़े 0.06 ग्राम से 0.06 मोलर सांद्रता द्रावण अधिशोषण थयुं छे उपरना समीकरण ने ध्यान में लईने फ्रुनलिस समीकरण वाजबीपणु साबित करी शकाय एटले आ जे आपणने किंमतों मळी प्रयोग द्वारा जे डेटा मळ्या एने आ सूत्रमां मूकीने ने आ रीतनो आलेख दोरीने आपने साबित करी शके के ये फ्रुनलिस समीकरण अनुसरे छे के नहीं ओके फ्रेंड्स तो मित्रों हवे आपणे अधिशोषणनी घटनाने बराबर समझी चूक्या छे तो अधिशोषणना अनुप्रयोगोने समझे एटले के एप्लिकेशन ऑफ एब्सॉर्प्शन कई कई जगह अधिशोषण महत्वनुं छे मित्रों घनीवार आपणे थियरी भणता होईए त्यारे आपणने एवो प्रश्न थाय के आ बधुं भणीने शुं काम पण अहींया तमे एना उपयोगो जोशो ત્યારે તમને ખબર પડશે કે અધિશોષણ એ કેટલી મહત્વની ઘટના છે આપણા રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓમાં એનું ખૂબ જ મહત્વ છે ઔદ્યોગિક ક્ષેત્ર પણ એનું ખૂબ જ મહત્વ છે એટલે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ ઓકે ચાલો તો સૌ પ્રથમ આપણે જોઈએ ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવો છે ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવો એટલે મિત્રો વેક્યુમ ક્રિએટ કરવી હોય હવે આપણે વેક્યુમ પંપ વડે કોઈ સાધનની અંદરથી વેક્યુમ હવા ખેંચી તો લઈએ મિત્રો પણ શું થાય જ્યારે છેલ્લી ઘડીએ આપણે એને બંધ કરીએ અને બંધ કરીએ કે એને ઉપરથી ખેંચીએ ત્યારે થોડીક હવા અંદર રહી જાય મિત્રો વેક્યુમ પંપ વડે 100% હવા ખેંચી તો શરૂઆત મળે પણ જેવો તમે બંધ કરો કે એને ક્લોઝ કરવા જાઓ વાલોને ત્યારે થોડીક હવા અંદર અલ્પ પ્રમાણમાં હવા રહી જાય હવે એ અલ્પ પ્રમાણમાં રહેલી હવાને પણ જો દૂર કરવી હોય તો એ પાત્રમાં પહેલેથી થોડોક ચારકોલ રાખી મૂકવો જોઈએ તો ચારકોલ શું કરશે જે થોડીક હવા રહી જશે તેને અધિશોષિત કરી લેશે એટલે અતિશય ઉચ્ચ શૂન્ય અવકાશ અથવા સંપૂર્ણ શૂન્ય અવકાશ આપણને પ્રાપ્ત થઈ શકે ત્યાર પછી મિત્રો છે ગેસ માસ્ક મિત્રો પહેલાં અમે બનાવતા તો આ માસ્ક નવાઈ લાગતી લોકોને પણ હવે તો આપણા રોજિંદા જીવનમાં માસ્ક એટલું બધું વણાઈ ગયું છે કે માસ્ક વિના આપણને ચાલે એમ નથી અત્યારે તો પણ આ ગેસ માસ્કની વાત છે મિત્રો ગેસ માસ્ક આપણે જે અત્યારે કાપડના માસ્ક પહેરીએ છીએ એના કરતાં થોડાક અલગ હોય તમે નેટ પર વિડીયો જોશો તો પણ એ બતાવશે આ રીતે નાક પર હોય ને એની આગળ
एक आवो सुंड जो भाग हो तो आपने अँ पेरी ले तो अँ मित्रों आज आगे भाग है एनी अंदर सक्रियकृत चारकोल मुकेल हो अथवा तो एना जो बीजा सारा अधिशोषकों मुकेला हो आगे सुंड जो भाग हो बराबर नेट पर थोड़क सर्च मारशो तो तमने मळशे तो आनो उपयोग शाटे पहला थतो हतो कोलसा की खाणों में मोटा भागे मित्रों कोलसो ये अपना माटे खूब उपयोगी वस्तु है कोलसा की खाणों हीरा की खाणों पण कोलसा की खाण जमीन में खूब ऊंडे आवेली होय अने त्यांथी मिथेन मार्स वायु मिथेन नु बीजू नाम है मार्स वायु निकले जो खूब झेरी है बराबर अने एने कारण घना बदा अत्यारथी हजारों लोग कोलसा की खाण में मृत्यु पामे छे तो एनु रक्षण करवा माटे जो आ मार्स वायु लीक थाय तो लीक थतो होय ने त्यां काम करवू होय तो पछी त्यां गैस मास्क पहेरीने काम करवामां आवे छे भेज नियंत्रण की बात करें मित्रों इलेक्ट्रॉनिक साधनों ने भेज थी साचवा बहुत जरूरी है बराबर तमे जारे नवो मोबाइल के नवो कोई इलेक्ट्रॉनिक उपकरण खरीदशो तो घनी वार तमने ए पेकिंग अंदर एक नानी थैली जोवा मळशे अने एनी अंदर मणका भरेला हशे बराबर लखेलू हशे सिलिका जेल डू नॉट ईट मित्रों ए रमवा माटे के खावा माटे नथी ए सिलिका जेल छे सिलिका जेल नी जगह एल्युमिना जेल नो पण उपयोग करी शकाय ए भेज ने दूर राखे अने साधनों ने बचावे छे द्रावणों माथी रंगीन द्रव्य ने दूर करवा माटे दाखला के पीला रंग की खांड खांड नु जे द्रावण छे आपने जोई एटले के शेरडी नो रस जोई केवा रंग नो छे मित्रों पीला रंग नो पण एनी अंदर थी जे खांड बने छे आपना घरे आवे छे ए केवा रंग नी होय छे रंग विहीन होय छे तो ये पीला रंग की अशुद्धि है एने दूर करने शू कर कंपनी में ये द्रावण है खांडन द्रावण है एनी अंदर चारकोल नाखी कि अन्य कोईपण मित्रों बड़ी जगह चारकोल लिखू है पर चारकोल जेम बीजा बदा अधिशोषकों वापरी शकाय रंगीन अशुद्धिओ ने दूर करे मित्रों वीडियो में तमने थोड़ो प्रकाश वधारे ओछो थतो जणाशे कारण के बहार वातावरण में आज तड़को और वादळ बे मिश्र थाय तो तड़को आए त्यारे तमने हाईलाइट देखाशे अने वादळ आवी जाय त्यारे पाछू लाइट ओछी थशे एवुं देखाशे पण वंचाशे स्पष्ट ओके तो हवे एने अत्यारे आपने कंट्रोल करी शके एम नथी ओके चालो विसमांग उद्दीपन विसमांग उद्दीपन उद्दीपन एटले उद्दीपक द्वारा आपने वेग वधारीए क्रियाने उद्दीपन कहेवाय विसमांग एटले एनो अर्थ के उद्दीपक अने जे प्रक्रियक छे जुदी जुदी कलामां होय जुदी जुदी भौतिक स्थिति होय तो एने विसमांग उद्दीपन कहेवाय मित्रों उद्दीपक मोटे भागे घन होय छे अने प्रक्रियको ज्यारे वायु स्वरूप में होय तो एने विसमांग उद्दीपन कहेवाय आवा संजोगों में उद्दीपक पोतानी सपाटी पर प्रक्रियकोनुं अधिशोषण करी लै छे जेना कारणे जेम जेम प्रक्रियक एनी सपाटी पर भेगा थता जाय तो सांद्रता वधती जाय अने एना कारणे वेग वधे छे तो आवा उद्दीपन की घटनाओ तो आपने घनी बड़ी जगह भणी ने आव्या छे जेम के एमोनिया नुं हेबर विधि द्वारा उत्पादन करवू होय तो आयन उद्दीपक तरीके वपराय छे H2SO4 बनावानी संपर्क विधि में V2O5 उद्दीपक तरीके वपराय छे तेलनुं हाइड्रोजिनेशन करवू होय एटले के वनस्पति घीनी बनावट करवी होय तो एमां झीनोनिकल उद्दीपक तरीके वपराय छे निष्क्रिय वायुओनुं अलगीकरण हिलियम नियोन आर्गोन आ बधाने हवामांथी ज्यारे जुदा पाड़वा होय मित्रों तो अहीं एक सिद्धांत छे चारकोल वडे वायुओना अधिशोषणमांना तफावतना फेरफारने कारणे एटले चारकोल जुदा जुदा निष्क्रिय वायुनुं जुदा जुदा प्रमाणमां अधिशोषण करे छे खास करीने मित्रों वैज्ञानिको आनो तापमान साथे ऊंडो अभ्यास कर्यो छे कि जुदा जुदा तापमाने जुदा जुदा वायुओनुं अधिशोषण जुदा जुदा प्रमाणमां थाय छे एटले दाखला तरीके तापमान नीचू लई जता आपणे एम कहीए कि ए वायु छे एनुं अधिशोषण वधारे थाय छे बीनुं अधिशोषण खूब ओछुं थाय छे तो शू थे ए ने अधिशोषण कर अलग कर बी ने बार काढ़ी नाखवामां आवे तो ए बी बे एकबीजा थी केवा थई जाए जुदा पड़ी जाए तो आ रीते ऊंडा वायुओं जो मिश्रण है एमां जुदा जुदा तापमाने नारियेळ अने चारकोलनु मिश्रण मित्रों ध्यान रखो मात्र चारकोल नहीं नारियेळना जो ऊपरना छोड़ आवे ने ते अने चारकोलनु मिश्रण अने तापमाननु योग्य तापमाननी पसंदगी करीने आपणे उमदा वायुओं ने जुदा पाड़ी सके मित्रों आनु JEE नीटनी बुको में दीवार पद्धति आज पद्धति है अँ पद्धति आपने आपी नहीं पर खाली तमारा जानवा माटे निष्क्रिय वायु अलगीकरण माटे अधिशोषण की जो पद्धति है एनु नाम है दीवार पद्धति ओके रोग मटाड़वा माटे तो मित्रों घना बदा औषधों अपन आपवामां आवे छे तो ये औषधों अंदर जाइने शू करे
ખાસ કરીને આયુર્વેદિક ઔષધોની વાત કરીએ મિત્રો તો એ જે ગોળી આપણને આપવામાં આવી હોય કે ચૂરણ આપવામાં આવ્યું હોય મિત્રો આપણે જો એલોપેથીમાં ગોળી આપવામાં આવે પણ આયુર્વેદિકમાં ચૂરણ આપવામાં આવે બારીક દળેલો પાવડર કેમ અધિશોષણના સિદ્ધાંત પર એ કામ કરે છે જેટલો બારીક દળેલો ભૂકો હશે એક મોટી ગોળી કરતાં બારીક દળેલો ભૂકો વધારે ઝડપથી શરીરમાં કામ શરૂ કરશે એ બારીક દળેલો ભૂકો જ્યારે અંદર જશે ત્યારે જીવાણુઓને પોતાની પર અધિશોષિત કરી લેશે પહેલાં તો એ બધા જીવાણુઓને આજુબાજુથી ખેંચીને પોતાની પર અધિશોષિત કરશે અને પછી એને મારી નાખશે ઓકે ફિન પ્લવન પદ્ધતિની વાત કરીએ મિત્રો તો સંકેન્દ્રન માટે જાણીતી છે ફિન પ્લવન પદ્ધતિ આપણે ભણીને જ આવ્યા છે દસમા ધોરણમાં ઓકે આની પછીના ચેપ્ટરમાં પણ ફરીથી આપણે ભણીશું તો સૌ પ્રથમ ફિન પ્લવન પદ્ધતિ કોના સંકેન્દ્રન માટે વપરાય છે તો કે નિમ્ન કક્ષાની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ને અથવા તો અયસ્કને અયસ્ક એટલે જ કાચી ધાતુ નું સંકેન્દ્રન કરવા માટે કોનું સંકેન્દ્રન નિમ્ન કક્ષાની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રન માટે ફિન પ્લવન પદ્ધતિ વપરાય છે હવે એ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી સિલિકા કે અને અન્ય મૃતિકામય દ્રવ્ય મૃતિકામય દ્રવ્ય મિત્રો આ મૃતિકામય શબ્દ એવો ગુજરાતી શબ્દ છે કે જેનો હજુ આપણને ચોક્કસ અર્થ ખબર નથી પણ આપણે એમ કહી શકીએ કે મૃતિકામય દ્રવ્ય એટલે જે આગળની ક્રિયામાં ડિસ્ટર્બ કરે હોય ડિસ્ટર્બ કરે એટલે કે આપણને નડે એવા હોય બરાબર એવા દ્રવ્યને અલગ કરવા માટે એટલે કે નક્કામાં દ્રવ્ય સિલિકા અને અન્ય નક્કામાં દ્રવ્ય બરાબર જે આગળની પ્રક્રિયા માટે હાનિકારક હોય એને કંઈ મૃતિકામય દ્રવ્યથી અલગ કરવા માટે ફિન પ્લવન પદ્ધતિ વપરાય છે ફિન પ્લવન પદ્ધતિમાં શું હોય એક પાઇન ઓઇલ નાખવામાં આવે અને બીજા ફિન ઉત્પન્ન કરનારા પદાર્થો નાખવામાં આવે મિત્રો તો પાઇન ઓઇલ જે છે કયા કયા પાઇન ઓઇલ તેની પછીના ચેપ્ટરમાં છે પણ અહીંયા પણ એમસીક્યુ માટે તમારે ઉપયોગી થશે પાઇન ઓઇલમાં પાઇન ઓઇલ નાખી શકાય અથવા ફેટી એસિડ નાખી શકાય અથવા સોડિયમ ઇથાઇલ જેન્ટેટ જેન્ટેટ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તેલ તરીકે એની અંદર તેલ નાખવાનું ઓઇલ નાખવાનું હોય જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પોતાની અંદર શોષી લે એવું આપણે ભણીશું પણ તો એ જે પાઇન ઓઇલ નાખી શકાય ફેટી એસિડ નાખી શકાય અથવા જેન્ટેટ દ્રવ્ય સોડિયમ ઇથાઇલ જેન્ટેટ એના માટે જાણીતું છે જે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું ફિન ઉત્પન્ન કરનારા પદાર્થો ઉમેરી શકાય તો એ પણ નેક્સ્ટ ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટરમાં આપેલું છે ક્રેશોલ એનિલિન જેવા ફિન ઉત્પન્ન કરનારા અથવા ફિન સ્થાયીકારક પદાર્થો મિત્રો આવું પણ આવી શકે ફિન સ્થાયીકારક પદાર્થો ઉમેરી શકાય અધિશોષણ સૂચકો જરાક અહીંયા ધ્યાન આપજો મિત્રો આ બધા ટોપિક્સ એટલે તમારે સહેજ ગૂંચવાડો થાય એવું છે અધિશોષણ સૂચકો શું છે તો જેમ એસિડ બેઝ સૂચકો છે એસિડ બેઝ સૂચકોનો અર્થ શું છે કે ચોક્કસ પીએચ બદલાય એટલે એનો રંગ બદલાઈ જાય એટલે આપણને અંતિમ બિંદુ ખબર પડે એવી તરફ જે અધિશોષણ સૂચકો છે એમાં અવક્ષેપ ઉત્પન્ન કરવાના હોય આપણે જે બે પદાર્થોને ભેગા કરવાના છે દાખલા તરીકે એજીએનઓ થ્રી ખાસ એના માટે વપરાય છે મિત્રો એજીએનઓ થ્રી વત્તા ધારો કે એનએસીએલ તો આમાંથી એજીસીએલના અવક્ષેપ આવે વત્તા એનએનઓ થ્રી પણ એજીસીએલ એટલો બધો માઇક્રો લેવલ પર આ પ્રયોગ કરવામાં આવે કે કેટલી સાંદ્રતાએ અવક્ષેપ ઉત્પન્ન થાય જેને આપણે પેલું કહીએ છીએ ને કેએસપી અને આઈપી કે ઓછામાં ઓછી કેટલી સાંદ્રતાએ અવક્ષેપણ શરૂ થાય એનો જો પ્રયોગ કરવો હોય તો એ અવક્ષેપ આવે બરાબર મોટા અવક્ષેપ બને એ આપણે નથી જોવાનું મિત્રો જેમ આપણે એસિડ બેઝમાં જોઈએ કે અતિશય જે ગુલાબી રંગ એકદમ આછો દેખાવો જોઈએ એમ આની અંદર જે અવક્ષેપ બને એકદમ ઝીણા કણો હોય જે નરી આંખે કદાચ ન પણ દેખાય એવા કણો હોય તો એ કણો બન્યા છે કે નહીં એના માટે એની અંદર કેટલાક રંગકો ઉમેરવામાં આવે તો આ રંગકો શું હશે કે પહેલાં તમને એ અંદર છે એવી નહીં ખબર પડે પણ જેવા અવક્ષેપ ઉત્પન્ન થશે ને જરાક પણ નાના તો એ તરત જ રંગકોને અધિશોષિત કરશે અને આપણને રંગ દેખાવા લાગશે એટલે અંતિમ બિંદુ આવી ગયું એમ આપણને ખબર પડે જરાક પણ અવક્ષેપ બન્યા તો એ રંગ એકદમ હાઈલાઇટ થઈ જશે અને આપણને અંતિમ બિંદુ દર્શાવે એટલે આપણે પ્રયોગતાથી અટકાવી શકીએ જેમ કે સિલ્વર હેલાઇડ નું અવક્ષેપણ કરવું હોય તો એનો રંગ જોવા માટે ઇયોસિન અથવા ફ્લોરેસિન જેવા અધિશોષણ સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે પછી છે મિત્રો ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ ક્રોમેટોગ્રાફી મિત્રો ક્રોમેટોગ્રાફીના બધા બહુ પ્રકાર છે પેપર ક્રોમેટોગ્રાફી બરાબર ગેસ ક્રોમેટોગ્રાફી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી આજે આપણે લેબોરેટરીઓમાં જેટલું પણ જુદા જુદા પ્રકારનું વર્ગીકરણ જોઈએ છે બરાબર સેપરેશન યુરિન ટેસ્ટ બ્લડ ટેસ્ટ
બરાબર કંપનીઓમાં પણ જુદા જુદા વાયુઓને છૂટા પાડવા દ્રાવણોને છૂટા પાડવા આ બધામાં ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણની જરૂર પડે છે અને બધા ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ અધિશોષણના સિદ્ધાંત પર જ આધારિત છે તો મિત્રો અહીંયા આપણે અધિશોષણને લગતી બધી બાબતો એનસીઆરટી બુક મુજબ પૂર્ણ કરી છે ઓકે